રાજ્યસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. ભાજપના ઉમેદવાર રમીલાબેન બારા છે, તેમની સાથે વાત કરીશું. રમીલાબેન, જે રાહ જોઈ રહ્યા હતા, અગાઉ પણ તૈયારીઓ હતી, પણ કોરોના મહામારીને કારણે આ તૈયારીઓ થોડી ઓછી પડી, અથવા તો વધારે સમય મળી ગયો વધારે તૈયારી કરવા માટે. હવે કેવા પ્રકારની સ્ટ્રેટેજી? આપને જણાવી દઉં કે અગાઉ પણ અમારી તૈયારી ચોક્કસ હતી, અને 19મી તારીખે જ્યારે મતદાન થવાનું છે ત્યારે પણ અમારા ત્રણેય ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના જીતવાના છે. જીત માટે આપ અસ્વસ્થ છો, પણ કેવી રીતે આ જીત મેળવી શકાશે? નહીં, એમાં અસ્વસ્થ તો છીએ જ નહીં. ભારતીય જનતા પાર્ટીએ જ્યારે ત્રણેય ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે ને, ત્યારે એમની પાસે ચોક્કસ ગણિત હશે. અને હું દાવા સાથે કહું છું, આપ 19મી તારીખે 5 વાગે જ્યારે પરિણામ આવે ત્યારે જોજો કે અમારા ત્રણેય ઉમેદવારો જીતેલા હશે. જે ગણિત, રાજકીય ગણિતની વાત કરવામાં આવે તો બીટીપી અને જે એનસીપી છે તેના એમએલએ તરફથી આપને કેટલી વિશ્વસનીયતા કે આપને જ વોટ કરશે? પાર્ટીને ભરોસો છે કે આ ત્રણેય જે અપક્ષ, એનસીપી, જે કંઈ ધારાસભ્યો છે એ અમારી ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં ત્રણેય ઉમેદવારોને મત આપશે. આપની સાથેના વધુ એક ઉમેદવાર છે નરહરિભાઈ અમીન, કે જે ત્રીજા ઉમેદવાર તરીકે ઉભા રહ્યા છે, તો ભાજપને 3 સીટ મળશે એ કેવી રીતે આ વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે ભાજપ દ્વારા? જો આપને જણાવી દઉં, નરહરિ અમીનભાઈ ખૂબ સિનિયર નેતા છે. અગાઉ એમણે કોંગ્રેસમાં પણ એક મોટા ગજાના નેતા તરીકે કામ કર્યું છે. એમના સંબંધો અને જ્યારથી ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા ત્યારે પણ એમની કામગીરી અને એમના સંબંધો, અને એના થકી હું કહી શકું કે નરહરિ અમીનભાઈ પણ અમારા ભાજપના 2 ઉમેદવાર સાથે ત્રીજા ઉમેદવાર તરીકે જીતવાના છે. આક્ષેપ એવો પણ થઈ રહ્યો છે કે જ્યારે ચૂંટણીનું આયોજન હતું એ સમય દરમિયાન તોડફોડની રાજનીતિ કરી, જોડતોડ કરવામાં આવ્યો, કોંગ્રેસના ધારાસભ્ય પાસે રાજીનામું આપવામાં આવ્યું, એટલે આવા સંજોગોમાં ભાજપને વધુ સીટ મળે એ પ્રકારે એના માટે જ આ કાવતરા કરવામાં આવ્યા હતા? ના, આ તોડફોડની જે વાત છે ને એ એમ હું નથી સંમત, કારણ કે સ્વેચ્છાએ ધારાસભ્યએ રાજીનામા આપ્યા છે. એ લોકોના રાજીનામા પછી એમને કીધું છે કે અમે અમારા વિસ્તારનો વિકાસ ઈચ્છીએ છીએ. અને આપ જાણો છો કે છેલ્લા 20-25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય ગુજરાતની અંદર અને દેશમાં નરેન્દ્રભાઈ જેવા દિગ્ગજ આપણા વડાપ્રધાન હોય અને ધારાસભ્ય જ્યારે ચૂંટાય ત્યારે એમના વિસ્તારની અંદર કામો થવા જોઈએ એમને ચોક્કસ માનતા હોય છે, અને વિકાસ માટે, વિસ્તારના વિકાસ માટે એમના રાજીનામા આપ્યા છે, નહીં કે દબાવમાં આવીને. અભરબેન, વાત કરવા બદલ. તો ભાજપના રાજ્યસભાના ઉમેદવાર રમીલાબેન બારાએ TV9 સાથે જે રીતે વાતચીત કરી છે, જીતનો દાવો તેઓ વ્યક્ત કરી રહ્યા છે. 19મી જૂને જ પરિણામ જ્યારે આવશે ત્યારે હકીકત ખ્યાલ આવશે કે આખરે કોણ જીતે છે અને કોણ હારે છે. કેમેરા પર્સન મનીષ કડિયા સાથે